હવામાન વિભાગ દ્વારા પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા છે. ગઈકાલે અમરેલીમાં સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમરેલીમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, તો રાજકોટમાં 40.9, ડાંગમાં 40.6, સુરેન્દ્રનગરમાં 40.3, ભુજમાં 39.8, છોટાઉદેપુરમાં 39.6, ગાંધીનગરમાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બીજી તરફ અરવલ્લી જિલ્લામાં પણ ગરમી 38 થી 41 ડિગ્રી વચ્ચે પહોંચી છે. ધનસુરા, બાયડ અને મોડાસા સહિતના ગામોમાં ગરમીનો પારો વધતા લોકો બપોરે ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. હાલમાં રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે અને ગરમીનું પ્રમાણ પણ હાલમાં વધતું જઈ રહ્યું છે. જો અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં હાલમાં ગરમીનો પારો 39 થી લઈને 41 ડિગ્રી સુધી પહોંચ્યો છે. જો વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના ધનસુરા, મોડાસા, બાયડ સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં હાલમાં ગરમીનું તાપમાન વધ્યું છે. હાલમાં જો વાત કરીએ તો ગરમીના કારણે લોકો બપોર બાદ કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેના કારણે બજારો અને રોડ ઉપર લોકોની અવર જવર ઓછી દેખાય છે. યાજ્ઞિક પટેલ, ડીડી ન્યૂઝ, અરવલ્લી.